ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ ચાર ગોપાળ બાપા જેમના લેખક છે મનુભાઈ પંચોળી જેમનું ઉપનામ છે દર્શક જેમ તેમનો જન્મ બે અગિયાર ઓગણીસો ને ચૌદ અને અવસાન ઓગણત્રીસ આઠ બે હજાર એક ગોપાલ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહનવલ ઝેર તો પીધા છે જાણી જાણી ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે એટલે કે મનુભાઈ પંચોળીની દર્શકની બૃહલ નવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે આમાં ગોપાલ અને મહારાજા સયાજી સંવાદ અહીં કેન્દ્રમાં છે એટલે કે આ પાઠમાં બાપા અને મહારાજા બંનેનો સંવાદ કેન્દ્રમાં છે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા ગોપાળ બાપા ઝાડી ઝાખરા અને કોતરવાળી જમીન સંયાજી રાવ પાસે માંગે છે એટલે કે ગોપાળ બાપાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા સયાજી રાવ પાસે ઝાડી ઝાખરા વાળી અને કોતરવાળી કોતરવાળી એટલે કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ એવી જમીન માંગે છે એમાં ગોપાલ બાપાની નિડરતા એટલે કે કોઈનાથી ડરતાની પરોપકાર બીજા ઉપર ઉપકાર કરવાની તથા સમર્પણ ની દર્શન થાય છે તો સામે પક્ષે સયાજી રાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે માંડણ ભગત ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે ગોપાળ બાપાના ગુરુ હતા માંડણ ભગત તે માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ એટલે કે આજના યુગને પણ બંધ બેસતી જોવા મળે છે